विद्यार्थी मित्रों, श्री सोळगाम लेवा पाटीदार समाज संचालित श्री केके गोठी हाईस्कूल में हूँ श्री बाहुभाई पी सोलंकी आपनु स्वागत करूँ। विद्यार्थी मित्रों, गया भाग त्रण में आपणे स्वाध्याय 2.2 दाखला नंबर 1 एमां बे दाखला आपणे सॉल्व कर्या हता। आज तीजो दाखलो आपणे स्टार्ट करीशुं। दरेक दाखला में कोई विशिष्टता होय एटले हूँ दरेक दाखला पर तमारुं ध्यान फोकस करवा प्रयत्न करूँ छूं। फरीथी रकम जोईए, नीचे दर्शावेल द्विघात बहुपदीओना शून्यो शोधो तथा तेमना शून्यो अने सहगुणको वच्चेनो संबंध चकासो। संबंध चकासवाना छे। तो पहला तो आपणे आ बहुपदी सुरेक बहुपदी ए एक्स नो वर्ग प्लस बी एक्स प्लस सी ए प्रकार ने देखाइए तो ना, एक्स नो वर्ग पछी अचल पद वच्चे मूक्यो, मध्यम पद छेल्ले मूक्यो। तो आपणे सुरेक बहुपदी एटले द्विघात बहुपदी एना व्यापक स्वरूप प्रमाणे आ रकम ने आपणे लखी दईए। माटे छ एक्स नो वर्ग बी एक्स एटले आ पद आवशे 7x-3। आने बहुपदी आपणे लखी दईए કે પી એક્સ ઇક્વલ ટુ, હવે આને અવયવ પાડીએ, એક્સનો વર્ગ એનો સહગુણક 6, અચળ પદ 3, 6 × 3 = 18, 18ના એવા અવયવ પાડો જેની બાદબાકી 7 આવી જોઈએ। 6 × 3 = 18, 18ના એવા અવયવ પાડો જેની બાદબાકી -7 એક્સ આવે। ચલો 6 × 3 = 18, બાદબાકી 6માંથી 3 જાય તો 3, અહીં લાવવાના 7, તો બીજો આપણે અવયવ શોધે 9 × 2 = 18, 9માંથી 2 જાય તો 7, 7 કેવા લાવવા, માઇનસ, તો આ માઇનસ આ પ્લસ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં ખાસ અવયવ જરૂરી છે, એટલા માટે જ શરૂઆતના બધા દાખલામાં અવયવનું પુનરાવર્તન તમને થાય। અને જો અવયવ તમને આવડશે તો બોર્ડની પરીક્ષામાં લગભગ મારા ખ્યાલ મુજબ 30 થી 35 ગુણનું અવયવ આધારિત હોય, એ દાખલાની અંદર અવયવ આવે જ, આમાં અવયવ આપણે ન ગણી શકીએ તો આગળ આપણે સ્ટેપ ખોટા પડે। તો એક્સનો વર્ગ એનો સગુણક 6, અચળ પદ 3, એનો ગુણાકાર 18, એવા અવયવ પાડ્યા 9 × 2 = 18, બાદબાકી -7, મોટી આગળ માઇનસ અને નાની આગળ પ્લસ। હવે પદોની ગોઠવણી કરીએ, 6x² - 9x + 2x - 3। હવે આપણે શૂન્યો શોધવા હોય તો પી એક્સ બરાબર 0 મૂકી દઈએ। પી એક્સ ઇક્વલ ટુ 0, 6x² - 9x + 2x - 3। આમાંથી કોમન લઈએ, આમાંથી કોમન લો, 3 × 2 = 6, 3 × 3 = 9, એટલે સંખ્યામાં 3 આવશે, એક્સની 1 ઘાત, એક્સનું 2 ઘાત એટલે એક્સ આવશે, અહીંયા આવશે 2x, અહીંયા 9 એટલે 3 × 3 = 9। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સંખ્યામાં કોઈ કોમન નીકળશે નહીં, એ એક્સમાં પણ કોમન નીકળે નહીં, ત્યારે 1 કોમન નીકળે તો 2x - 3। અને મેં આગળ સમજાવ્યું એ રીતે, જો આ બંને કૌંસ સામાન્ય એટલે કે સરખા આવવા જોઈએ, જો સરખા ના આવ્યા તો તમારી ગણતરી ખોટી। એટલે આ આપણે જોઈ લેવા, આ સ્ટેપ બંને સાચા આવી ગયા તો તમારે આગળ વધવાનું। 0 = 2x - 3, 3x + 1, આના પર 0 પેલી બાજુ મૂકી દઈએ, 2x - 3, 3x + 1 = 0, ધેરફોર 2x - 3 = 0 ઓર 3x + 1 = 0। હજુ પણ આપણે એક્સને સૂત્રોનો કરતા બંને અહીએ 2x - 3 - 3 પેલી બાજુ હશે તો +3, 3x + 1 પેલી બાજુ જશે તો બરાબરની પેલી બાજુ -1, હજુ પણ એક્સ આ ગુણાકારમાં તો એ ભાગાકારમાં આવશે, x = 3/2 ઓર x = -1/3। વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ બહુપદી અસ્તવ્યસ્ત આપી હોય તો એને વ્યાપક સ્વરૂપમાં મૂકી દેવાની, મૂક્યા પછી એના અવયવ પાડવાના, અવયવ પાડ્યા પછી
एना एक्सना बीज एट्ले कि शून्य अपने शोधी सकीए छे। तो अँ आटलू आया पछी आना शून्य कहवाय, बीजी रीते एना बीज पण कहवाय, एना उकेल पण कहवाय। तो आपेल बहुपदी, आपेल बहुपदी ना शून्य त्रण द्वितीयांश अने माइनस एक तृतीयांश छे। अने परीक्षा में आ रीते अंडरलाइन कर सकाय जेथी परीक्षक ने ख्याल आवे के आपेल बहुपदीना शून्य विद्यार्थीए आ रीते गणेला छे। चलो शून्य शोधो, तो शून्य शोध्या तथा तेमना शून्य अने सहगुणक वच्चेनो संबंध मेळवो। तो शून्य अने सहगुणक वच्चेनो आपणे शुं मेळवीए, संबंध आपणे मेळवीए। तो पहेला तो आपणे आ जे बहुपदी ए द्विघात बहुपदी 6x² माइनस 7x माइनस 3 एने व्यापक बहुपदी बी ax² प्लस बी एक्स प्लस सी एनी साथे सरखामणी करी दईए अने पदों जे ए बी सी एने सरखाइए तो ए बराबर 6, बी बराबर माइनस 7 अने सी बराबर माइनस 3। विद्यार्थी मित्रों, तो हवे सहगुणको अने शून्यो वच्चेनो संबंध आपणे प्रस्थापित करवानो छे। तो पहेला आपणे द्विघात बहुपदी एनी साथे सरखाईने ए बराबर बी बराबर અને સી બરાબર એની કિંમતો મેળવી। હવે આપણે શૂન્યનો સરવાળો પહેલા જોઈએ। શૂન્યનો સરવાળો, હવે શૂન્યનો સરવાળો આપણને ખબર હે તો બંને જે શૂન્યો છે એનો સરવાળો લઈ લઈએ સાદી ભાષામાં। ત્રણ દ્વિતીયાંશ પ્લસ કૌંસમાં રાખીશું આપણે માઇનસ એક તૃતીયાંશ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંને પ્લસ હોય તો કૌંસ કરવાની જરૂર નથી, અહીં માઇનસ હોવાથી આપણે કૌંસ કર્યા છે। સાદરૂપ આપણે કહું છોડું, ત્રણ દ્વિતીયાંશ માઇનસ એક તૃતીયાંશ। હવે આગળનો એક દાખલો ગણ્યો, એમાં છેદ સરખા આવતા હતા, અહીંયા છેદ સરખા આવતા નથી એટલે આપણે ચોકડી ગુણાકાર કરીશું। આ ત્રણને આની સાથે ગુણીએ, ત્રણ તારી 9, બે એકા 2, નીચે એનો ગુણાકાર 3 દુ 6, 9માંથી 2 એટલે 7/6। આપણે આ જે શૂન્યો શોધ્યા એનો ડાયરેક્ટ સરવાળો કરો એ 7/6। હવે આપણે જે સૂત્રની રીતે શૂન્યનો સરવાળો શોધીએ, શૂન્યનો સરવાળો, વિદ્યાર્થી મિત્રો ચલો કોઈ કહેશે આનું સૂત્ર કયું આવશે, તો આગળ આપણે બી અપન એ, શૂન્યનો સરવાળો માઇનસ બી અપન એ, બીની કિંમત મૂકી દઈએ અને એની કિંમત મૂકી દઈએ એટલે આપણને એ જવાબ મળશે। ચલો બી એટલે માઇનસ, બીની કિંમત માઇનસ 7, એ 6, ઓછા ઓછા વત્તા 7/6। જોઈ લો શૂન્યો જો આયા એના ડાયરેક્ટ સરવાળો 7/6, અને જે સૂત્ર છે જે શૂન્યનો સરવાળાનો માઇનસ બી અપન એ પ્રમાણે ગણ્યું તો પણ 7/6 એટલે આપણે ચકાસી લીધું, માટે લખી શકાય શૂન્યોનો સરવાળો બરાબર ઓછા બી અપન એ થાય છે। તો આ ચકાસી લીધું શૂન્યનો સરવાળો। હવે આપણે શૂન્યનો ગુણાકાર વિશે ચકાસીએ, શૂન્યનો ગુણાકાર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શૂન્યનો ગુણાકાર લેવાનો, શૂન્ય આપણને આપેલા છે એ તમે જોઈ શકો, ત્રણ દ્વિતીયાંશ માઇનસ એક તૃતીયાંશ, એને કૌંસમાં જ લખી દઈએ, ત્રણ દ્વિતીયાંશ ગુણ્યા માઇનસ એક તૃતીયાંશ, બરાબરની નીચે બરાબર આવવું જોઈએ, આ માઇનસ એટલે માઇનસ 3 અંશનો ગુણાકાર, 3 × 3 ત્રણ દુ 6, હજુ પણ સાદરૂપ આપવું હોય તો સાદરૂપ આપણે આપી શકીએ બરાબર। આમ તો ડાયરેક્ટ આપણે અહીંયા આ છેદ ઉડાડવા તો પણ ઉડાડી શકીએ, પણ આપણે આ રીતે તમને સમજાવવા મેં પ્રયત્ન કર્યો, અંશમાં ગુણાકાર કરો 3 × 3, છેદમાં ગુણાકાર કરો 6, અહીં 3 × 3 ત્રણ દુ 6 માઇનસ 1/2। હવે શૂન્યનો ગુણાકાર સૂત્ર, ચલો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું આવશે, સી અપન એ,
આગળ આપણે દ્વિઘાત બહુપદીની સાથે જે સરખામણી કરીને એ બી સી શોધ્યા એ કિંમતો ફરીથી એપ્લાય કરી દે, સી ઇક્વલ ટુ માઇનસ ત્રણ અને એ એટલે છ, ફરી છેદ ઉડાડીએ માઇનસ વન અપન ટુ, આ બંને સરખા અને સરખા જ આવવા જોઈએ. જ્યારે જ્યારે આપણને ચકાસવાનું કહે ત્યારે સમજી લેવાનું વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો આન્સર સરખો આવવો જોઈએ. માટે શૂન્યોનો ગુણાકાર બરાબર સી અપન એ સાબિત થાય છે, એટલે કે ચકાસી શકાય છે. મિત્રો હવે આપણે ચોથો દાખલો શરૂ કરીએ. આનંદ રકમમાં જુઓ, ગઈ વખતે રકમ હતી એ અચળ પદ મધ્યમમાં હતું, આ રકમમાં દ્વિઘાત બહુપદી ખરા પણ બે જ પદો આપેલા છે, એટલે તમે પાછા અટવાઈ જાઓ કે આગળના જે દાખલા ગણ્યા એમાં જુદું છે આમાં જુદું છે, પણ એ જ રીતે આપણે હવે પાડીશું. થોડું ધ્યાન આપશો, આ દાખલો એકદમ ઇઝી રીતે તમે ગણી શકશો. અહીં અચળ અહીંયા યુનો વર્ગ અને આઠ યુ, ચાર યુનો વર્ગ પ્લસ આઠ યુ, એટલે જેવી રીતે પી એક્સ લખીએ એ રીતે અહીંયા શું લખીશું, પી યુ લખીશું. બરાબર, બહુપદી પી ઓફ યુ ઇક્વલ ટુ ફોર યુ સ્ક્વેર પ્લસ એઇટ યુ. હવે એનો અવયવ પાડીશું, સંખ્યા ચાર, અહીંયા આઠ જુઓ, ચાર દુ આઠ, એટલે ચાર કોમન નીકળશે, યુનો વર્ગ યુ, મહત્તમ ઘાત નહીં પણ ન્યૂનતમ ઘાત યુ, અહીંયા આવશે યુ પ્લસ ટુ. ધેર ફોર પી યુ ઇક્વલ ટુ, આ બહુપદી આપણને એના અવયવ આપણને મળ્યા. હવે જ્યારે જ્યારે આપણે શૂન્ય શોધવાના હોય તો આના પર પી યુ બરાબર આપણે શૂન્ય મૂકીશું, ફોર યુ યુ પ્લસ ટુ, ધેર ફોર ફોર યુ યુ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો. હવે જો વિદ્યાર્થી મિત્રો, પહેલાંમાં શું હતું, આગળના દાખલા બે કૌંસ આવતા હતા, અહીંયા બે આ ચાર યુ ગુણ્યા યુ પ્લસ ટુ, એટલે ચાર યુ બરાબર ઝીરો અથવા યુ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો, એ રીતે આપણે મૂકીશું. ધેર ફોર ફોર યુ ઇક્વલ ટુ ઝીરો ઓર યુ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ યુને સૂત્રનો કરતા બનાવી યુ બરાબર ઝીરો ભાગ્યા ચાર, આ ચાર ગુણાકારમાં, અહીંયા આવશે તો ભાગાકારમાં, યુ બરાબર ઝીરો, તો એક શૂન્ય આપણને મળ્યું. અહીંયા યુને સૂત્રનો કરતા બનાવો, ધેર ફોર યુ બરાબર માઇનસ ટુ, તો આપેલ બહુપદીના શૂન્ય આપણને મળી ગયા. માટે આપેલ બહુપદી ના શૂન્યો યુ બરાબર એટલે ઝીરો અને માઇનસ બે છે. અહીંયા યુ બરાબર ઝીરો અને યુ બરાબર માઇનસ ટુ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે લખીશો આપેલ બહુપદી, આપેલ બહુપદી એટલે આ બહુપદી ના શૂન્યો ઝીરો અને માઇનસ બે છે. ચલો શૂન્યો આપણે શોધી દીધા વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી મેથડ છે. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવીએ, તો ચાર યુનો વર્ગ પ્લસ આઠ યુ એને એ યુનો વર્ગ પ્લસ બે યુ પ્લસ સી એની સાથે સરખાવી દઈએ, એ બરાબર ચાર, બી બરાબર આઠ અને સી પદ આપેલું જ નથી, માટે સી બરાબર શું મૂકશો, ઝીરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપવા જેવું છે, એ બરાબર આપણે મૂક્યા ચાર, બી બરાબર આઠ મૂક્યા, અચળ પદ આપેલું નથી, અચળ પદ શૂન્ય મૂકી શકાય. હવે આપણે શૂન્યોનો સરવાળો શોધીએ, શૂન્યોનો સરવાળો, તો આજે શૂન્યો હતા બે એનો સરવાળો શોધીએ, તો કૌંસમાં કયો, ઝીરો વત્તા માઇનસ બે, કૌંસ છોડી દઈએ, ઝીરો માઇનસ ટુ, ઝીરોમાંથી માઇનસ બે જાય તો માઇનસ બે. તો શૂન્યનો સરવાળો આપણે ડાયરેક્ટ જે શૂન્ય મળે એની હવે પેલા સૂત્રની રીતે ગણીએ, શૂન્યોનો સરવાળો સૂત્ર હતું માઇનસ બી અપન એ. હવે ઉપર જોઈ લો, બીની કિંમત માઇનસ બી એટલે આઠ, એ એટલે ચાર, છેદ ઉડાડીએ ચાર દુ આઠ માઇનસ બે, આ બંને સરખા આવી ગયા, એટલે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી લીધો કહેવાય. બરાબર, માટે શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ
बी अपन ए साबित थाय छे। हवे आपणे सरवाळो चकासियो ए ज रीते आपणे गुणाकारनी ચકાસણી કરીએ તો શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર તો આપણે જે બે શૂન્ય શોધ્યા ઝીરો અને માઇનસ બે ગુણાકાર કર્યો ઝીરો ગુણ્યા માઇનસ બે। વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરશે, ઝીરો ગુણ્યા ઓછા બે એટલે ઓછા બે મૂકે છે, પણ આપણે યાદ રાખવાનું કે શૂન્યની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે ત્યારે એની કિંમત હંમેશા આ શૂન્ય થાય છે, ઝીરો। આ માઇનસ એ અહીંયા માઇનસ શૂન્ય એ એવી સંખ્યા છે એની આગળ પ્લસની કે માઇનસની નિશાની કોઈ બે મૂકવામાં આવતી નથી। હવે શૂન્યનો ગુણાકાર સૂત્રની રીતે જોઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો, શૂન્યના ગુણાકારનું સૂત્ર શું આવશે? સી અપન એ, એટલે સહગુણાકાર છે સી અપન એ। અહીંયા આપણે સી એટલે ઝીરો, એ એટલે ચાર, અહીંયા પણ જો ધ્યાન આપવા જેવું છે, અંશમાં ઝીરો હોય ત્યારે નીચે છેદમાં ગમે તે સંખ્યા હોય એનો ભાગાકાર હંમેશા આ શૂન્ય મળે છે। બંને જુઓ, શૂન્યનો ગુણાકાર ડાયરેક્ટ શૂન્ય ઉપરથી ગુણાકાર કરો એ, અને શૂન્યનો સહગુણકની રીતે સૂત્રની રીતે ગુણાકાર કરો એ, બંનેને જવાબ સરખો આવ્યો એટલે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર બરાબર સી અપન એ સાબિત થાય છે। એટલે આ ગુણાકાર અને આ ગુણાકાર બંને કેવા આવ્યા? ઇક્વલ આવ્યા, બરાબર। વિદ્યાર્થી મિત્રો હવે પાંચમા દાખલા તરફ આપણે ધ્યાન આપીએ। અહીંયા જેમ જેમ જુઓ અહીંયા પણ બે પદ આપે, આગળના દાખલામાં આપણે અચળ પદ આપ્યું નહોતું, મધ્યમ પદ આપ્યું હતું અને પ્રથમ પદ, અહીંયા દ્વિઘાત બહુપદીમાં પ્રથમ પદ આપ્યું હોય, અંતિમ પદ આપ્યું હોય, મધ્યમ પદ આપ્યો નથી, એટલે વિદ્યાર્થી તરત જ કન્ફ્યુઝ થઈ જાય। કોઈ કન્ફ્યુઝન લાવવાની જરૂર નથી, અહીંયા જે આપણે ચલ ટી એટલે પીટી ઇક્વલ ટુ, હવે અહીંયા આનો વર્ગ ને પંદર અને અવાય ઉપાડવાના પૂર્ણ વર્ગના તફાવતની રીત, ટીનો વર્ગ અહીંયા વર્ગ આપણે મૂકીએ તો પંદર નહીં સાથે કેવી કયા સ્વરૂપમાં મૂકીએ તો પંદર જવાબ આવવો જોઈએ, તો વર્ગુણમાં પંદર, જુઓ વર્ગુણમાં પંદર વર્ગ કરો એટલે પંદર મળશે। ઝીરો મૂકી દઈએ શૂન્ય શોધવા માટે, એક વાર વત્તા એક વાર ઓછા, ટી પ્લસ વર્ગુણમાં પંદર, બીજા કોષમાં ટી માઇનસ વર્ગુણમાં પંદર, એકદમ ઈઝી દાખલો થઈ ગયો। હવે તમે ધ્યાનથી હવે ગણી શકો છો, તો ટી પ્લસ વર્ગુણમાં પંદર, ટી માઇનસ વર્ગુણમાં પંદર ઇક્વલ ટુ ઝીરો। કોઈ પણ વસ્તુ શોધવાની હોય એ હંમેશા ડાબી બાજુ જ આવવી જોઈએ, આટલું યાદ રાખવાનું। હવે ફરી આ બેને અવાયો, આના બરાબર ઝીરો, આના બરાબર ઝીરો અલગ મૂકી દઈએ, ટી પ્લસ વર્ગુણમાં પંદર ઇક્વલ ટુ ઝીરો ઓર ટી માઇનસ વર્ગુણમાં પંદર ઇક્વલ ટુ ઝીરો। સૂત્ર અનુસાર ટી બનાવો માઇનસ વર્ગુણમાં પંદર અથવા ટી બરાબર પ્લસ વર્ગુણમાં પંદર। વિદ્યાર્થી મિત્રો અહીં શૂન્યો આપણને મળી ગયા, તો આપેલ બહુપદીના, આપેલ બહુપદીના શૂન્યો માઇનસ વર્ગુણમાં પંદર અને વર્ગુણમાં પંદર છે, તો દાખલામાં રકમમાં જુઓ બહુપદીના શૂન્યો શોધો, તો બહુપદીના શૂન્યો શોધ્યા, અહીંયા અવાય ઉપાડ્યા આપણે પૂર્ણ વર્ગના તફાવતની રીતે અવાય ઉપાડ્યા, ટી બરાબર માઇનસ વર્ગુણમાં પંદર, ટી બરાબર વત્તા વર્ગુણમાં પંદર। હવે આપણે સહગુણકો, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ, તો શૂન્યોનો સરવાળો, જે શૂન્ય મળે આપણને બે એનો સરવાળો કરીએ, કૌંસમાં મૂકીશું માઇનસ વર્ગુણમાં પંદર વત્તા કૌંસમાં વત્તા વર્ગુણમાં પંદર, કૌંસ છોડી દો, વર્ગુણમાં પંદર પ્લસ વર્ગુણમાં પંદર, જો એકબીજાની વિરોધી સંખ્યા, પ્લસ વર્ગુણમાં પંદર માઇનસ, જવાબ આવશે ઝીરો। હવે સૂત્રની રીતે ગણીએ, શૂન્યોનો સરવાળો, વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ રીતે માઇનસ બી અપન એ। હવે ધ્યાન આપજો, આપણે શૂન્યોનો સરવાળો એટલે સહગુણક આપણે બનાવી દઈએ તો ટીનો વર્ગ ઓછા પંદર એને આપણે
बहुपदी स्वरूपे मूकीए तो पीटी बराबर टी नो ओवर वत्ता जीरो टी ओछा पंदर एक्स नो वर्ग वत्ता बी एक्स प्लस सी आनी साथे सरखाइए तो ए बराबर एक बी बराबर जीरो अने सी बराबर माइनस पंदर। विद्यार्थी मित्रों आ शुरुआत में पण तमे मूकी सको आ रीते पण मूकी सको आपेल द्विघात बहुपदी ने एना प्रमाणित स्वरूप एक्स नो वर्ग प्लस बी एक्स प्लस सी साथे सरखाइए जे पद ना आप्युं होय ए आपणे जीरो टी मूक्या तो पीटी बराबर टी नो वर्ग बराबर जीरो टी अ मध्यम पद आपेलो होय जीरो टी ओछा पंदर एटले ए बराबर एक बी बराबर शून्य अने सी बराबर ओछा पंदर। तो अहीं किंमतो मूकी दीए ओछा बी एटले जीरो ए एटले एक अंशमां जीरो एटले जीरो आ बंने शून्यनो सरवाळो डायरेक्ट आपणे शून्यनो गुणाक सरवाळो कर्यो ए अने सूत्रनी रीते बंनेनो जवाब सरखो आव्यो माटे શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ બી અપન એ સાબિત થાય છે અથવા ચકાસી શકાય છે। હવે શૂન્યોનો સરવાળો આપણે ચકાસ્યો એ જ રીતે આપણે શૂન્યોનો ગુણાકાર ચકાસીએ। શૂન્યોનો ગુણાકાર બરાબર વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાન આપજો ઓછા પંદર ઓછા વર્ગમૂળમાં પંદર અને પ્લસ વર્ગમૂળમાં પંદર એ આપણે કૌંસમાં પહેલાં મૂકી દઈશું માઇનસ વર્ગમૂળમાં પંદર ગુણ્યા પ્લસ વર્ગમૂળમાં પંદર એને વંચાય આ રીતે પણ વંચાય માઇનસ રૂટ ફિફ્ટીન ઇન્ટુ પ્લસ એટલે રૂટ ફિફ્ટીન ઓછા હવે વર્ગમૂળમાં પંદર અને પંદર એટલે પંદર આવશે વર્ગમૂળમાં પંદરનો સ્ક્વેર એટલે માઇનસ વર્ગમૂળ નીકળી જશે અને માઇનસ પંદર। હવે આપણે શૂન્યનો ગુણાકાર સૂત્રની રીતે શોધીએ શૂન્યનો ગુણાકાર બરાબર સી અપન એ ચલો આપણે સહગુણકો અહીંયા જે લખ્યા હતા એ ફરીથી જોઈએ સી એટલે માઇનસ પંદર અને એ એટલે એક નીચે છેદમાં એક એટલે માઇનસ પંદર આ બંને સરખાવા જોઈએ એટલે ચકાસી શકાય છે માટે શૂન્યનો ગુણાકાર બરાબર સી અપન એ સાબિત થાય છે। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1નો આ છેલ્લો દાખલો છે ફરીથી આ દાખલો તો હવે તમે ગણી શકશો બરાબર ધ્યાન આપજો તો પી એક્સ ઇક્વલ ટુ થ્રી એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર ચલો આપણે અવયવ કરીથી પાડીશું તો એક્સના વર્ગનો સહગુણક આપ્યો છે ત્રણ અચળ પદ આપ્યું હોય ચાર આપણે નિશાની લેતા નહીં ફક્ત એની સંખ્યા લઈએ ચાર તો ચાર તારી બાર આ બારના એવા બે અવયવ પાડો જેની બાદ બાકી એક આવે અહીં કોઈ પણ સહગુણક દેખાતો નથી સમજી લેવાનું કે એક તમારે સમજવાનું તો ચાર તારી બાર જો છ દુ બાર પણ થાય પણ બાદ બાકી છમાંથી બે બાદ કરો ચાર આવે આપણે એક લાવવાનો તો બીજો અવયવ શોધ્યો ચાર તારી બાર બાદ બાકી એક માઇનસ એક મોટી આગળ માઇનસની નિશાની નાની સંખ્યાની આગળ પ્લસ। વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં બાજુમાં જ આ તમે રફકામ કરી શકો પાછળ કરવાની જરૂર નહીં બરાબર પેપર જ્યારે તપાસે આ કરેલું હશે તો પરીક્ષકને સારું લાગશે કે એને જાતે મહેનત કરીને આ ગણતરી કરી છે। ચલો અહીંયા જીરો મૂકી દઈશું ત્રણ એક્સનો વર્ગ અહીંયા મૂકીશું ઓછા એક્સની જગ્યાએ મૂકીશું ઓછા ચાર એક્સ પ્લસ થ્રી એક્સ માઇનસ ફોર હવે આ બે પદમાંથી કોમન અને આ બે પદમાંથી કોમન લઈએ ધેર ફોર જીરો ઇક્વલ ટુ હવે આ ત્રણ ના ચાર કોઈ સામાન્ય નીકળશે નહીં ફક્ત એક્સ કોમન નીકળશે એક્સ અહીંયા ત્રણ એક્સ અહીં ઓછા ચાર એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આમાંથી કોમન કંઈ નીકળશે નહીં ત્યારે પ્લસ વન કોમન નીકળશે જ્યારે કોઈ પણ સંખ્યા કોમન ના હોય ત્યારે એક કોમન નીકળવાના અને પછી આ બંને કંઈ જોઈ લેવાના સરખાઈ ગયા ઓકે તો આપણી ગણતરી આટલા સુધી સાચી છે ધેરફોર જીરો ઇક્વલ આ કોમન હોય એક વખત મૂકો
આની આગળ સંખ્યા એક્સ, આની આગળ પ્લસ વન, નિશાની સાથે મૂકવાની. તો વિદ્યાર્થી મિત્રો, મેં આ દાખલામાં તમને અવયવ સંપૂર્ણપણે દ્વિઘાતના આવડી જાય એવા જે રીતો આવી મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તમે જાતે વિડીયો પૂછ કરીને આના આ જ ગણતરી સાથે તમે 3x-4 x+1 = 0, 3x-4 = 0 ઓર x+1 = 0. સૂત્રનો કરતા બનાવો એક્સને, 3x = 4 અથવા x = -1, ધેર ફોર x = 4/3 ઓર x = -1. જ્યારે શૂન્યો મળી જાય એટલે એના ઉપર બ્લોક બનાવી દેવાનું, એટલે પરીક્ષકની નજર ત્યાં જ જાય. બરાબર, હવે આપણે શૂન્યો શોધી દીધા. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવીએ એના પહેલાં આ દ્વિઘાત બહુપદી 3x² - x - 4 ને એના પ્રમાણિત સ્વરૂપ ax² bx + c સાથે સરખાવી દઈએ. ચલો સરખાવી દો. એ એટલે 3, બી એટલે -1 અને સી એટલે -4. જો વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં આમ હું જે રીતે શૂન્યોનો સંબંધ, શૂન્યોને સહગુણક વચ્ચેનો સંબંધ હાલ અહીંયા ગણાવી રહ્યો, એ ચોપડીમાં બીજી રીતે આપી હોય, મેં એનાથી સરળ રીત તમને બતાવીએ, પરીક્ષામાં આ રીતે તમે ગણશો તો કોઈ વાંધો નથી. હવે શૂન્યનો સરવાળો, શૂન્યોનો સરવાળો. હવે આપણને જે શૂન્યો મળે 4/3 કૌંસમાં લખું છું, 4/3 + -1, 4/3 અહીં ઓછા +1 - એટલે -1, એટલે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું. અહીંયા આપણે 1 મૂકી દઈએ. ચલો 4 × 1 = 4, 3 × 1 = 3, 3 × 1 = 3. જ્યારે વિદ્યાર્થી અહીંયા આવે એટલે અહીંયા સાદરૂપ આપતા અટવાઈ જઈએ, પણ એની નીચે આપણે 1 મૂકી દઈએ ચોકડી ગુણાકારની એકદમ સિમ્પલ રીત. 4 × 1 = 4, 3 × 1 = 3, નીચે 3 × 1 = 3, 4 માંથી 3 + 1 = 3. હવે આપણે શૂન્યોનો સરવાળો ડાયરેક્ટ જે બે શૂન્યો મળ્યા એ રીતે શોધ્યા. હવે સહગુણકનું જે સંબંધ દર્શાવતા સૂત્ર હતું એના ઉપરથી શૂન્યોનો સરવાળો શોધીએ. ચલો શૂન્યોનો સરવાળો સૂત્ર -b/a, ધેરફોર -b - 1 એટલે કૌંસમાં રાખીશું, એ એટલે 3, -(1/3). ચલો અહીં ડાયરેક્ટ શૂન્યો જે મળ્યા હતા એનો સરવાળો કર્યો 1/3, અને સહગુણકો વચ્ચેનું સંબંધનું શૂન્યોનો સરવાળોનું સૂત્ર -b/a એ રીતે ગણ્યો તો બંનેનો જવાબ સમાન આવ્યો. માટે કહી શકાય કે શૂન્યોનો સરવાળો બરાબર -b/a સાબિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે ગુણાકાર શોધીએ. શૂન્યોનો ગુણાકાર. ચલો શૂન્યોનો ગુણાકાર આપેલ જે શૂન્યો એ બેનો સિમ્પલી આપણે ગુણાકાર લઈ લઈએ. 4/3 - -1. વિદ્યાર્થી મિત્રો, સરવાળો હતો એટલે -1 / ચોકડી ગુણાકાર કરો. ગુણાકારમાં ડાયરેક્ટ આ અંશમાં જ ગણાય. 4 × 1 = 4, નિશાની આવશે -, 3 × 1 = 3, -4/3. આગળ કોઈ સાદરૂપ પડશે નહીં. હવે સહગુણકોનો શૂન્યનો ગુણાકારનું સૂત્ર જુઓ. શૂન્યોનો ગુણાકાર સૂત્ર શું હતું? c/a, પહેલાંમાં સરવાળામાં -b/a, ગુણાકારમાં c/a = c - 4 a 3. આગળ કોઈ સાદરૂપ પડશે નહીં, બંને સરખા આવ્યા. માટે શૂન્યોનો ગુણાકાર બરાબર c/a સાબિત થાય છે અથવા ચકાસતા સરખા મળે છે. અહીં આ દાખલો અહીં પૂરો થયો. હવે તમને આ દાખલા નંબર 1ના અંદર બહુપદીના શૂન્યો કઈ રીતે શોધાય એ 6 દાખલા મેં તમને ગણાવ્યા. શૂન્યો શોધીને
शून्य ने सगुणकों वच्चे संबंध पर तमने प्रस्थापित करो ये सरवाळो अने गुणाकार। विद्यार्थी मित्रों फरीथी आना छ छ दाखला तमे रिपीट करजो, तमने अवश्य बे गुणनो बोर्डनी परीक्षा में आमाथी ज कोईपण दाखलो आ रीतनो तमने मळशे तो तमे सहेलाईथी गणी शकशो। चलो आवजो।